जय माता जी बहन। भलो करे पिताजी। भलो करे पिताजी। पिताजी। हमेशा रहे तुम्हारी तबीयत आवीज ताजी। ताजी वाह। अने हमेशा आवीज रीते रहो तुम राजी राजी। जल्दी थी बनो बे बाळकोना माजी। બંધુઓ, સુરેન્દ્રનગરમાં ડેલી બોનસની સફરને આપણે આગળ વધારીએ. મળીએ આજના ફર્સ્ટ પાર્ટિસિપન્ટને, હિના. હિના, આજે અડધો કલાકમાં 10,000 રૂપિયા જીતવાની ઓપોર્ચ્યુનિટી છે તમારી પાસે. શું કરશો? 10,000 રૂપિયા મળશે. ફર્સ્ટલી તો શિક્ષક છું, એટલે બને ત્યાં સુધી છોકરાઓ પાછળ નાસ્તામાં, ફરવામાં, ભણવાની સાથે સાથે તે પણ હોવું જોઈએ, તો માઇન્ડ થોડુંક રહે એમનું. અને બાકી તો શું છું, કોમર્સની વિદ્યાર્થી છું, કોમર્સની સ્ટુડન્ટ શિક્ષક છું. ટીપે ટીપે સરોવર ભરાય. હા હા, એટલે સમજો ને, ટીપે ટીપે સરોવર ભરાય એટલે સેવિંગ થોડું થોડું કરતા રહ્યો. ઓકે, એટલે 9,999 નું સેવિંગ કરશો ને 1 રૂપિયા છોકરાઓ પાછળ વેચર. હે, ના ના ના, એવી રીતે નહીં. તો કેટલા પરસેન્ટ? કારણ કે છોકરાઓ જોઈ રહ્યા છે, એમને ખબર પડે કે એમને કેટલા મળશે. છોકરાઓને, છોકરાઓ જોઈ રહ્યા છે, છોકરાઓ જેવી એમની પસંદ એમની એવી રીતે. સરસ છે સુરેન્દ્રનગરના, પણ એકદમ અમદાવાદ જેવો જવાબ આપ્યો તમે. જેવી એમની પસંદ શેરડીનો રસ પીવડાવી છે એમને હું. સરસ મજાનો. ના, અમારે સુરેન્દ્રનગર પાણીપુરી. અચ્છા, ઓકે. 10 રૂપિયાની પાણીપુરી આખા ગ્રુપમાં તમે ખવડાવજો. એનીવેઝ, મજાક કરું છું. હિનાબેન, પણ હિનાબેન તમને ખબર છે કે કૃપાબેનને 10,000 રૂપિયા મળશે તો એ શું કરશે? મને પણ નથી ખબર. આવો મળીએ કૃપાબેનને આજના સેકન્ડ પાર્ટિસિપન્ટ. કૃપાબેન, જીતનો સિલસિલો આપણે આગળ વધારીએ, હા, બોનસ મેળવવાની આપણે વધુને વધુ શરૂઆત કરીએ. એ પહેલાં સપોઝ આજે 10,000 રૂપિયા તમે જીતી જાઓ, હા, તો શું કરશો? 10,000 રૂપિયા કેટલા ઇમ્પોર્ટન્ટ? 10,000 રૂપિયા બહુ ઇમ્પોર્ટન્ટ છે મારા સન માટે. હું એને વાપરીશ ને એના માટે થોડી સેવિંગ કરીશ, કે જે મેં મારા સન માટે ફીલ કર્યું છે, કે બહુ ઘણી પરિસ્થિતિ ખરાબ હતી મારી. ફક્ત 600 રૂપિયાથી જે મારે, હું 10th હતી ત્યારે 600 રૂપિયાથી મેં મારી જોબ્સ ચાલુ કરી હતી, કેમકે પપ્પાની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી, કે હું ટ્યુશન માટે પૈસા પપ્પા એફોર્ડ કરી શકે એમ નહોતા. તો એ એફોર્ડ કરવા માટે થઈને મેં મારી જાતે જોબ કરી અને 600 રૂપિયા એટેન્ડ કરીને મારું પ્રાઇવેટ ટ્યુશન કરાયું હતું. કેમ બાળક માટે જ તમે કહ્યું કે મારે મારા બાળક માટે આ 10,000 રૂપિયા સ્પેન્ડ કરવા છે? એનું શું કારણ? તમારી પોતાની પણ ઘણી બધી ઈચ્છાઓ હશે જે આજ સુધી નહીં પૂરી થઈ હોય. હસબન્ડની ઈચ્છાઓ ઘણી બધી હશે. હસબન્ડની ઈચ્છાઓ પણ છે ઘણી બધી, પણ જે મેં હું મારા નાનપણમાં નથી કરી શકી ને એ મારા છોકરા દ્વારા હું પૂરું કરવા માગું છું, કે મારું નાનપણ એનામાં ફરી જીવવા માગું છું અને એના બધા શોખ છે ને ખૂબ પૂરા કરવા છે મારે. એ ક્યારે જીત કરે તો ઘરની પરિસ્થિતિના હિસાબે આપણે એફોર્ડ ના કરી શકતા હોય ત્યારે મનમાં થાય કે મારું વારું આપણી પાસે એફોર્ડ નથી કરી શકતા આપણે, એના કારણે બહુ તકલીફ પડે છે. એ વક્ત જરા અદબ સે ગુઝર, એ વક્ત જરા અદબ સે ગુઝર, ક્યુંકિ વક્ત નહીં લગતા વક્ત કો બદલને મે. કોઈ પણ સમય હોય ના, એ પસાર થઈ જાય છે, સારો કે ખરાબ, અને આ સમય આમ પસાર થઈ જશે બેન. અને એના કરતાં પણ જ્યારે તમારા બાળકને ખબર પડશે કે મારા મમ્મી કઈ સ્ટ્રગલમાંથી પસાર થયા છે, એ દિવસે જ્યારે એની કિંમત કરશે ને, એ તમારા માટે સૌથી મોટું ધન હશે બેન. યસ, હા, 100%. તો બેન ચાલો હસતા મળે આપણે શરૂ કરીએ ડેલી બોનસ. જ્યાં નજર પડે ત્યાં બંધુઓ જ બંધુઓ છે, બીજું કંઈ દેખાતું જ નથી અહીંયા. તો બંધુઓ, તમારા માટે એક શેર અર્થ કરું છું, પછી એપિસોડની શરૂઆત કરું. ઓકે, બધા જ્યારે ઈશાદ દિશાદ બોલો જ્યારે તો મજા આવે મને પણ. આવો બંધુઓ, બંધુઓ જીતીને ઝૂકીએ અને હસીને હારીએ. ડેલી બોનસમાં જીત હાર થતી હોય છે, પણ એને એટલું બધું બહુ મગજ પર નહીં લેવાનું. હા, હું તો મગજ પર લેતો જ નથી, કારણ કે ભગવાને આપ્યું જ નથી મને. એનીવેઝ, હા, તો આવો જીતીને ઝૂકીએ, જીતીને ઝૂકીએ અને હસીને હારીએ. સંબંધોને સોનાના વરખથી નહીં પણ હૈયાના હરખથી શણગારીએ.
તો ચાલો સંબંધોને અને આજના એપિસોડને આપણે હૈયાના હરખથી શણગારીએ. મળીએ આજના બંને પાર્ટિસિપન્ટને. આજના બંધુઓ, ફર્સ્ટ પાર્ટિસિપન્ટ છે હિના પૂજારા અને સેકન્ડ પાર્ટિસિપન્ટ છે કૃપા શેતા. તો બંધુઓ, આ બંને શિક્ષકો સાથે શરૂ કરીએ આજે સુરેન્દ્રનગરમાં. કૃપાબેન અને હિનાબેન, શિક્ષક છો એટલે છોકરાઓને તો ખખડાવી ખખડાવીને લખતા શીખવાડ્યો છે. હસી પડ્યા કૃપાબેન. રોજ એ જ કરું છું, ભણાવું છું ઓછું પણ વધારે એ જ કરું છું. હે પણ કૃપાબેન, છોકરાઓને તો લખતા ઘણું શીખવાડ્યું હશે, આજે તમારે પોતે લખવાનું છે. અને છોકરાઓ જોતા હશે બેઠા બેઠા કે ટીચર કેવું લખી રહ્યા છે. હે, તમારે ડેલી બોનસ લખવાનું છે, બીજું કંઈ નથી લખવાનું. આ જે સ્લેટ છે એના ઉપર તમારે ડેલી બોનસ લખવાનું છે. એક મિનિટનો સમય છે તમારી પાસે, અને એક મિનિટમાં જે સૌથી પહેલાં ડેલી બોનસ લખી નાખશે એ થશે ક્વોલિફાઈડ. ઓકે, સૌથી પહેલાં જે ડેલી બોનસ લખશે એ થશે ક્વોલિફાઈડ. લેકિન કિંતુ પરંતુ, આ જે સ્લેટ છે એ સ્લેટ અને આ છે ચોક. ઓકે, આ સ્લેટ તમારે માથા પર મૂકીને ડેલી બોનસ લખવાનું છે. જે રીતે આપણે અહીંયા મૂકીને ડી એ આઈ એલ વાય બી ઓ એન યુ એસ લખીએ છીએ, એ જ રીતે અહીંયા પણ લખાવવું જોઈએ ડી એ આઈ એલ વાય બી ઓ એન યુ એસ. સમજી ગયા? ઓકે, રેડી બંને જણ? તો તમારી પોઝિશન લઈ લો. રેડી સ્ટેડી એન્ડ ગો. ડી એ આઈ એલ વાય બી ઓ એન યુ એસ. ડી એ આઈ એલ વાય બી ઓ એન યુ એસ. ડી એ આઈ એલ વાય B O N U S. D A I L Y B O N U S. રિઝલ્ટ બહુ જ કન્ફ્યુઝન વાળું છે. કન્ફ્યુઝન એટલા માટે છે કે ફ્રેક્શન ઓફ સેકન્ડનો ફરક રહી ગયો. સૌથી પહેલા કમ્પ્લીટ થયું છે ડેલી બોનસ. તમારું પણ એક વાર જોઈ લઉં તમે પ્રોપર લખ્યું છે કે નથી લખ્યું. કારણ કે જો તમે પ્રોપર નહીં લખ્યું હોય તો અને એમણે પ્રોપર લખ્યું હશે તો ક્વોલિફાઈ એ થશે, ભલે તમે પહેલા લખ્યું છે. ડી A I L Y B O N U S. બેન, એ એ તમે ઊંધો લખી નાખ્યો છે અને તમે બધું બરાબર લખ્યું છે. ક્વોલિફાઈડ થાવ છો તમે. તમારી સાથે શરૂ કરીશું આપણે પૂરા 10,000 રૂપિયા માટે ડેલી બોનસ. શરૂ કરીએ ડેલી બોનસનો પહેલો પડાવ નેસેસિટી રાઉન્ડ. પણ એ પહેલા બંધુઓ જાણી લઈએ આપણે નેસેસિટી રાઉન્ડના રૂલ્સ. નેસેસિટી રાઉન્ડ. આ રાઉન્ડ ટોટલ 2,000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે બે પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. દરેક પ્રશ્ન તમને 1,000 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા માટે અને કમ્ફર્ટ રાઉન્ડમાં એન્ટર થવા માટે તમારે મિનિમમ એક સવાલનો સાચો જવાબ આપવો પડશે. અરે જોકર જેવી રીતના લાગતી નો તમને? શું કહો છો? જોકર આખે આખો જોકર જેવું મોટું ટોપું ને આ બધું શું છે? બેન હવે હિના બેન, તમારા આટલા બધા સપોર્ટર્સ ઊભા છે, હું સાચું કઈ રીતે બોલું? બહુ જ સરસ લાગે છે. સાચું ના બોલવાની પ્રતિજ્ઞા લીધી છે. એનીવેઝ, ફેરવી નાખો ચક્કર. પહેચાન કોણ? તમારા પિતાની પત્નીના દીકરાના બેન તમારા શું થાય? બેન, ફોઈ, ભત્રીજી કે નણંદ? યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. પિતાની પત્નીના દીકરાના બેન, બેન, ફોઈ, ભત્રીજી કે નણંદ? બોલો ફટાફટ. બેન. બેન. હિના બેન. તમારો જવાબ બેન. પણ બેન, બેન જવાબ સાચો છે, બિલકુલ તમારો.
હિના એક સવાલનો સાચો જવાબ આપીને તમે કમ્ફર્ટ રાઉન્ડમાં એન્ટર થઈ ગયા છો, પણ હવે પૂરેપૂરા 2000 રૂપિયાના બોનસ માટે ફરી એકવાર ફેરવી નાખો ચક્કર. આપણી કહેવતો ચેતતા નર સદા ખાલી જગ્યા, આ ખાલી જગ્યા તમારે પૂરવાની છે. ચેતતા નર સદા નિરોગી, ચેતતા નર સદા આરોગી, ચેતતા નર સદા મોજી, કે ચેતતા નર સદા સુખી. ચેતતા નર સદા સુખી. ચેતતા નર સદા સુખી એમ બિલકુલ સાચો જવાબ છે. ચેતતા નર સદા સુખી. પૂરેપૂરા 2000 રૂપિયાનો બોનસ તમે જીતી ગયા છો. આવી જાઓ અને કલેક્ટ કરી. જેને જીતવા માટે આ રાઉન્ડની બંને ગેમ્સ જીતવાની રહેશે. દરેક ગેમ તમને 1500 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશન થી બચવા અને લક્ઝરી રાઉન્ડમાં એન્ટર થવા તમારે મિનિમમ એક ગેમ જીતવી પડશે. લેટર કેટલા છે? એક જ લેટર. વર્ડ્સ કેટલા છે? બે વર્ડ્સ. ફર્સ્ટ વર્ડમાં કયો લેટર? ટુ. એક્શન કરો. 5 4 3 2 1. યોર ટાઈમ ઇઝ ઓવર. ફિલ્મનું નામ હતું જે તમે નહીં ઓળખી શક્યા, એ બાદશાહ. બાદશાહ અને જાની દુશ્મન. મૌન વ્રત છે આજે? હે ના, કેમ કઈ બોલતા નહોતા? એક શબ્દ બોલ્યા તમે, સરસ બોલ્યા. ફિલ્મ નું નામ આમામ નામ ડાઉન. ફિલ્મ ડાઉન છે એટલે જૂની છે, પણ મિસ્ટેક થઈ. અચ્છા, જૂની નવી હોય? ડાઉન કેવી રીતે હોય ફિલ્મ? અરે પણ મિસ્ટેક થઈ ગઈ. ડાઉન એટલે શું? ભોયરામાં બેસીને જોવાની, જમીનમાં ખાડો ખોદીને જોવાની? તમે એવી જોઈ હતી ફિલ્મ? ના, હું તમને પૂછું છું, તમે કીધું ને ડાઉન ફિલ્મ, કે ખબર નહીં પડી એટલે જૂની ફિલ્મ. અચ્છા, જૂની ફિલ્મ, ઓકે. એને અહીંયા સુરેન્દ્રનગરમાં ડાઉન ફિલ્મ કહે છે. ઓકે, અનફોર્ચ્યુનેટલી એમને આ ગેમની રિદ્ધિ નથી મળી, પણ રિદ્ધિ અને સિદ્ધિ બંને નેક્સ્ટ ગેમમાં મળશે, તો જ તમે લક્ઝરી રાઉન્ડ માટે ક્વોલિફાઈ થશો. તો શરૂ કરીએ આપણે ખેલ. ખેલ એના શરૂ કરીએ આપણે કમ્ફર્ટ રાઉન્ડની સેકન્ડ ગેમ, જે તમારે જીતવી જ પડશે, પણ ગેમ ઇઝી છે, ડોન્ટ વરી. આ જે કટોરી છે, બાઉલ છે, એની અંદર આ બોલ મૂકવાનો છે, ઓકે, અને આ બોલને આ બાસ્કેટમાં નાખવાનો છે, ઓકે. એક મિનિટનો સમય છે અને એક મિનિટમાં તમારે 3 બોલ નાખવાના છે. પરંતુ એટલે બાસ્કેટમાં આવી રીતે ઉછાળીને નાખવાનું છે. હા, પણ ફરક એટલો રહેશે કે આ જે કટોરી છે એ કટોરી પગની ઉપર ચોંટેલી હશે અને આ બાસ્કેટ માથા ઉપર હશે. એટલે તમારે પોતે જ પગથી ઉછાળવાનો છે અને પોતે જ કેચ કરવાનો છે. તો રેડી તમે? રેડી? યસ. હા, પણ બ્રેકમાં મેં કંઈક સાંભળ્યું. હિના મારી મિમિક્રી કરે છે એવું મેં સાંભળ્યું. વાત સાચી છે? હે, બતાવો કેવી રીતે હું શું કરું છું? મારી મિમિક્રી કરતા તમે બધાને હસાવતા હતા બ્રેકમાં, મેં એવું સાંભળ્યું બધાને. હે, જરાક બતાવો શું કેવી રીતે હું કરું છું. જય માતાજી. હા હા હા, વન સ્ટેપ. જય માતાજી. એવી રીતે. હા, પછી ગમે એ ગેમ હોય પેલા આવે આવે આવે, કિંતુ પરંતુ બંધુ, ત્યારે સસ્પેન્સ સરખી રીતનો ખુલે. હા, પણ હું ખરેખર આટલા ખરાબ ઠેકડા મારું છું. જય માતાજી. અમે જે પ્રમાણે એમ ઠેકડો, જય
આટલા ખરાબ ઠેકડા મારું છું, મારતો જોઈશ તો તમે કીધા છે. એનીવેઝ હવે તમે કેવા ઠેકડા મારો છો એ જોઈએ. શરૂ કરીએ આપણે કમ્ફર્ટ રાઉન્ડ. રેડી? હા, તો તમારા પગ પર આ બાળકી ચોંટાડી દઈએ અને તમારી પોઝિશન લઈએ. યોર ટાઈમ વિલ સ્ટાર્ટ ઇન 5 4 3 2 1 ગો. સમય પૂરો થાય એ પહેલા ત્રણ છે ને ભાઈ, મને ખોટો નથી ને હું છે છે 1 2 3 યા આવડે છે તમને ગણ? ક્યાં વાત છે. ત્રણ બોલ બાસ્કેટ ની અંદર છે. લક્ઝરી રાઉન્ડ માં એન્ટર થઈ ગયા છો. બંધુઓ રાશિ જુઓ છો, એમનું ફટાફટ 1500 રૂપિયાનો બોનસ લાવવામાં આવે પ્લીઝ. કેટલો ખુશ થઈ ગયો છોકરો, હે? મારી ચડ્ડી ની બંડી આવી ગઈ. એનીવેઝ હવે 1 મિનિટમાં 5000 રૂપિયાનો બોનસ કોને મળે છે? હિનાબેન અને કૃપાબેન, શરૂ કરીએ આપણે સુરેન્દ્રનગરમાં સુપર ડુપર થી પણ ઉપરનો રાઉન્ડ, લક્ઝરી રાઉન્ડ. લક્ઝરી રાઉન્ડ ની લક્ઝરી ગેમ શું છે એ જાણી લઈએ. એક મેમ્બર અહીંયા ઊભા રહેશે અને એક મેમ્બર ત્યાં ફિનિશ લાઈન ની પેલે પાર ઊભા રહેશે. અને આ જે ઘડો છે એ ઘડાની બંને છેડાએ આ સુતરી બાંધેલી છે. એકવાર તમે એની અંદર પાણી ભર્યું પછી બંને જણ બંને સાઈડથી એ ઘડાને ઉચકશે હવામાં, હા, અને હવાની અંદર એ ઘડાને ખેંચશે. એકવાર હું ટાઈમ સ્ટાર્ટ કહીશ એના પછી ઘડો નીચે ઉતરશે નહીં. 1 મિનિટ સુધી એ ઘડો હવામાં ટ્રાવેલ કરશે. 1 મિનિટનો સમય છે અને 1 મિનિટમાં જે પાર્ટિસિપન્ટ સૌથી વધારે પાણી બકેટની અંદર ઠાલવશે એને મળશે પૂરા 5000 રૂપિયાનો બોનસ. પણ જે મિનિમમ ટાર્ગેટ છે એ મિનિમમ ટાર્ગેટ છે આવો એક આખો ગ્લાસ. ઓકે, સમજી ગયા? તો તમારી સાથે તમારા ટીમ મેમ્બર કોણ હશે, કોણ રમશે એ નક્કી કરી લો અને બંધુઓ તમે જાણી લો લક્ઝરી રાઉન્ડના રૂલ્સ. લક્ઝરી રાઉન્ડ, આ રાઉન્ડ 5000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે તમારે પ્રતિસ્પર્ધી સામે એક ચોક્કસ સમય મર્યાદામાં ગેમ જીતવાની રહેશે. યોર ટાઈમ વિલ સ્ટાર્ટ ઇન 5 4 3 2 1 એન્ડ ગો. જોઈએ એક ગ્લાસ ભરાયો છે કે નથી ભરાયો. એક ગ્લાસ ભરાઈ ગયો. અને એક ગ્લાસ ની ઉપર આટલું પાણી. ઓકે, હવે તમારું રિઝલ્ટ જોઈએ.
હવે જેટલું બકેટમાં પાણી બાકી છે એ પાણી આના કરતા વધારે છે કે ઓછું? અનડાઉટેડલી 5000 રૂપિયાનું બોનસ મળે છે હિના તમને. હિના આવી જાઓ અને કલેક્ટ કરી લો તમારું પૂરા 5000 રૂપિયાનું બોનસ. આવતીકાલે કોણ લઈને જશે પૂરા 10000 રૂપિયાનું બોનસ એ જોઈશું. આવતીકાલે પણ મારા માસી, મારા ફોઈ, મારા કાકી, તમે ક્યારે લઈને જશો પૂરા 10000 રૂપિયાનું બોનસ? એના માટે કરવો પડશે એક નાનકડો મેસેજ. લખી લો અમારી ડિટેલ્સ. ડેલી બોનસમાં તમે પણ ભાગ લેવા માંગતા હોય તો SMS કરો BONUS બોનસ સ્પેસ તમારું નામ સ્પેસ શહેરનું નામ લખી અમને મોકલી આપો 56060 ઉપર. બોંધુઓ, ડેલી બોનસની સફર અત્યારે અહીંયા પૂરી થાય છે, પણ સુરેન્દ્રનગરની સફર પૂરી થતી નથી, કારણ કે આવતીકાલે ફરી પાછા સુરેન્દ્રનગરમાં મળીશું. ટિલ ધેન માય ડિયર બોન્ધુઝ, ગુડ બાય, ગુડ નાઇટ, ડુ ટેક કેર ઓફ યોર સેલ્ફ, ગોડ બ્લેસ યુ. આવજો અને તમારી સ્ટાઇલમાં જતા જતા, એટલે કે તમે જે મારી સ્ટાઇલ કરી હતી એમાં જતા જતા, જય માતાજી.